नमस्कार। धोरण 12 गुजराती द्वितीय भाषानु पहलू प्रकरण पहलू काव्य आपणे समझवा जई रह्या छीए। क्रोधी स्वभाव ने जीतवो ने गंगा सती नु आ पद छे। ગુજરાતના જે સંત સાહિત્યમાં કેટલીક સંત કવિયત્રીઓનું જે નોંધપાત્ર યોગદાન રહ્યું છે એમાંના એક એટલે ગંગા સતી। ગંગા સતી નું જન્મસ્થળ ભાવનગર જિલ્લાના રાજપરા ગામમાં। વિદ્યાર્થી મિત્રો, ખાસ નાના પ્રશ્નો માટે આ સ્લાઇડમાં તમે પહેલી જ સ્લાઇડમાં જે જોઈ રહ્યા છો એ ખૂબ જ મહત્વનું છે। કેમનું જન્મસ્થળ ભાવનગર જિલ્લાના રાજપરા ગામ। પિતાજીનું નામ ભાઈજીબા, માતાજીનું નામ રૂપાળીબા। ભક્તિભાવના લગ્ન પછી સાસુ સસરા તેમજ પતિ દ્વારા ભાવભીનું વાતાવરણ તેમને પ્રાપ્ત થયું અને ત્યાર પછી તેમણે ભાવભક્તિ અને ભજન પણ ખૂબ કર્યા। ગંગાસતીના જે વિદ્યાર્થીની એમના શિષ્ય હતા એનું નામ હતું પાનભાઈ। એમણે જેટલા પણ ભજનો લખ્યા, જે કઈ રચનાઓ એમની છે, એ બધી જ રચનાઓ એમના શિષ્ય પાનભાઈને સંબોધીને લખાય છે। ગંગાસતી પોતાના ઘણા બધા ભજનો પાનભાઈને સંબોધીને રચના કરેલી છે અને એમની ઘણી રચનાઓમાં પાનભાઈને સંબોધીને ભજનો પણ ગવાય છે અને આ બધા ભજનો માના કેટલાક જગ પ્રસિદ્ધ ભજનોમાંની કડીઓ અહીંયા તમારી સામે સ્લાઇડમાં દેખાય છે। કે વીજળી ના ચમકારે મોતીડા પરો પાનભાઈ, આવું ભજન તમે કોઈ વખત ઘરની અંદર વહેલી સવારે કદાચ સાંભળ્યું હોય તમારા દાદા ને જો ભજનો સાંભળવાનો શોખ હોય અને કોઈ વખત આવું ભજન પણ તમે સાંભળી, કારણ કે તમે અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થી છો, સ્વાભાવિક છે કે તમને આ પ્રકારના સંગીતમાં કદાચ ઓછો રસ રહ્યો હોય। બની શકે હજી પણ આજના સમયની અંદર 2-5% વિદ્યાર્થીઓ છે જે જૂના આપણું જે આ સાહિત્ય છે એમાં ખૂબ રસ ધરાવે છે અને એની અંદર ખૂબ સારું સંશોધન પણ કરે છે। એવું જ એમનું બીજું ભજન, મેરું તો ડગે પણ મનના ડગે રે પાનભાઈ, પછી શીલવત સાધુને વારે વારે નમીએ પાનભાઈ, પાનભાઈ ભક્તિ રે કરવી તો રાખ થઈને રહેવું રે પાનભાઈ, પીવું હોય તો રસ પી લેજો પાનભાઈ, આવા ખૂબ જ પ્રચલિત કહી શકાય, પ્રસિદ્ધ કહી શકાય એવા ભજનો છે। આ કાવ્યની અંદર આમ તો જે મુખ્ય શબ્દ છે ષડરિપુ, એમાં કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર અને મોહ, આ જે 6 એવા પ્રકારના ભારતીય ધર્મશાસ્ત્રોની અંદર એનો ઉલ્લેખ કર્યો છે, જે માણસના 6 ભયંકર શત્રુઓ છે। એટલે એ 6 શત્રુમાંનો એક ક્રોધને માત્ર આપણે આ ભજનની અંદર ગંગા સતીએ એને કેન્દ્રમાં રાખીને વાત કરી છે કે ક્રોધને આપણે કેવી રીતે કાબૂમાં રાખી શકીએ। એ જ વસ્તુ મત્સર એટલે કે ઈર્ષા, મોહ એટલે આપણને જે કોઈ પણ ચીજ વસ્તુ પ્રત્યેનો મોહ બની જાય છે, મદ મતલબ અભિમાન ગર્વ થઈ જાય, લોભ લાલચ, આ બધા જે ષડરિપુ છે એ 6 ભયંકર શત્રુઓ છે। પ્રસ્તુત જે ભજન છે એમાં ગંગાસતી પાનભાઈને શીખ આપે છે કે જો ભક્તિ કરવી હોય તો આપણે આપણા ક્રોધી સ્વભાવને જીતવો જોઈએ। અહીંયા જીતવો એટલે ક્રોધ ઉપર કાબુ કરવો। કાવ્યમાં જ આ બધી સમજૂતી છે અને એના જ અનુસંધાને અહીંયા સ્લાઇડ પર તમે જોઈ રહ્યા છો કે ક્રોધના કારણે થતા નુકસાન શું છે, તો કે સાધુ સંત મહાત્મા ઋષિ મુનિ બધા જ ક્રોધને કારણે દાનવો કે રાક્ષસો બન્યા હતા।
ઋષિ દુર્વાસાને પણ ક્રોધને કારણે અનેક નુકસાન થયું હતું. તમે ઓળખતા હશો ઋષિ દુર્વાસા. એ જ્યારે પણ મહાભારત સિરિયલની અંદર કોઈ વખત એમને જ્યારે બતાવવામાં આવે છે ત્યારે એ ખૂબ ક્રોધિત હોય. દુર્વાસાના શાપથી માતા સરસ્વતી આ દુનિયાને પ્રાપ્ત થઈ હતી. ક્રોધી સ્વભાવને જીતવો, આ તો એના નુકસાન, પણ ક્રોધી સ્વભાવને જીતવા માટે શું કરવું? તો કે અંતરમાં પણ ગુસ્સો રાખવો જોઈએ નહીં. આ ભજનની અંદર, આ રચનામાં ગંગા સતી શરૂઆતમાં જ કહે છે કે ક્રોધી સ્વભાવને જીતવો અને અંતરની અંદર બિલકુલ ગુસ્સો નહીં રાખવો. સમાન પણ એ સૌની સાથે વર્તન કરવું. સમાનપણે મતલબ કે બધા સરખા છે. કોઈ સામાન્ય માણસ, નાનો માણસ છે તો એના ઉપર આપણે વારંવાર ગુસ્સે કરતા હોય. આપણે જોઈએ છે કેટલીક વખત નાનો માણસ હોય તો એની ઉપર મોટો માણસ ગુસ્સો કરતો હોય, આ બહુ સહજ છે. પણ સમાનપણે સૌની સાથે વર્તન કરવું જોઈએ. મનમાં પણ કોઈનો વિરોધ કરવો જોઈએ નહીં. નિર્મળ બનીને બધા જ કામોને જીતવા અને અંતરમાં વૈરાગની ભાવના રાખવી. આ કાવ્યની અંદર રહેલા જે શબ્દો છે એની સમજૂતી અહીંયા આપે. ત્યારબાદ કાવ્યમાં ભગવાન રામનું નામ આવે છે. હે જી રામ એમ પદની અંદર કહ્યું છે. શું શું નાશવંત છે, શેની લાલચ મનમાં હોય છે? તો કે વૈભવ મિથ્યા છે. આપણને જે ભૌતિક સુખ સગવડો માટેની જે લાલચ છે એ મિથ્યા છે. મતલબ એ એક સમય એવો આવશે કે એને છોડીને જતું જ રહેવાનું છે. ગમે એવો અમીર માણસ હોય તો પણ એ દુનિયામાં રોકાઈ શકતો નથી. દુર્જનનો સંગ હંમેશા છોડવો. લોક અને પરલોકની જે આશા છે, આમ કરીશ તો આ લોકમાં મને આમ મળશે, સ્વર્ગ મળશે, આમ કરીશ તો આ થશે, એવી કોઈ આશા રાખવી નહીં. અને હા, વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ કહ્યું છે કે હંમેશા બધાથી પર રહીને અભ્યાસમાં ધ્યાન આપો. તમારું અત્યારે માત્ર ને માત્ર ફોકસ હોવું જોઈએ અભ્યાસ. પાનબાઈને આપવામાં આવતા જે સૂચનો છે એમાં પણ લખ્યું છે કે ગુરુમુખી થઈને રહેવું જોઈએ, વચન પ્રમાણે વર્તન કરવું જોઈએ. ગુરુમુખી મતલબ કે ગુરુ તરફ, જે હંમેશા ગુરુની આજ્ઞાનું પાલન કરતો હોય, ગુરુની તમામ બાબતોનું અનુકરણ કરતો હોય. અને એક વખત તમે જે બોલ્યા છો એ વચનનું હંમેશા પાલન થવું જોઈએ. કાવ્યમાં શું શું નાશવંત છે એની આપણે અહીંયા વાત કરી, અને ગુરુમુખી થઈને રહેવું જોઈએ, વચન પ્રમાણે વર્તન કરવું જોઈએ. ત્યારબાદ આખે આખું કાવ્ય છે એ હું તમારી સામે પઠન કરું છું. ખાસ ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, કે ગંગા સતી એમ લખે છે કે ક્રોધી સ્વભાવને જીતવો ને રાખવો નહીં અંતરમાં ક્રોધ રે, સમાનપણે સર્વમાં વર્તવું ને ટાળી દેવો મનનો વિરોધ રે. હેજી રામ, નિર્મળ થઈને કામને જીતવો ને રાખવો અંતરમાં વૈરાગ રે. જગતના વૈભવને મિથ્યા જાણીને ટાળી દેવો દુર્જનનો રાગ. હેજી રામ, આ લોકને પરલોકની આશા તજવીને રાખવું અભ્યાસમાં ધ્યાન રે. તરણા સમાન સૌ સિદ્ધિઓને ગણવીને મેલવું અંતરનું માન રે. હેજી રામ, ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું ને વર્તવું વચનની માય રે. ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ, એને નડે નહીં જગતમાં કોઈ. હવે આ કાવ્યની જે શરૂઆતમાં પણ આપણે એના ઇન્ટ્રોડક્શનમાં સમજૂતી મેળવી, કાવ્યનું પઠન કર્યું, હવે ફરી એક એક જે પદ, જે રચના છે એની અંદર આપણે એનો પરિચય મેળવતા જઈએ, એની સમજૂતી કરતા જઈએ. સૌથી પહેલું છે કે ક્રોધી સ્વભાવને જીતવો ને રાખવો નહીં અંતરમાં ક્રોધ. અહીંયા પહેલું જે ચિત્ર છે કે એક માણસ ના ગલોફા ફૂલી ગયા છે અને કાનમાંથી બધો ગુસ્સો બહાર નીકળી રહ્યો છે, એ સ્વભાવને જો તમે જીતી શકો, કોઈ પણ પરિસ્થિતિમાં તમારા ગુસ્સાને જો તમે કાબુમાં કરી શકો, તો એનાથી વિશેષ તમારે જીવનમાં કોઈ બીજી સિદ્ધિ પ્રાપ્ત કરવાની જરૂર નથી. કારણ ક્રોધ કંટ્રોલમાં હશે તો આપોઆપ બીજા જેટલા પણ છ ભયંકર શત્રુઓ આપણે વાત કરી એમાં પછી કામ, લોભ, મોહ, મત્સર,
આ બધું આવી જાય, પણ ક્રોધ ઉપર જો કાબુ થઈ જશે, સમાનપણે સર્વમાં વર્તવું ને ટાળી દેવો મનનો વિરોધ, બધા સાથે સમાનપણે, કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, એવું એક પણ દુનિયાની અંદર વ્યક્તિ જે તમે એના ઉપર ગુસ્સો કરી શકો એવો તમને અધિકાર નથી, તમે એના ઉપર ક્રોધ ઉતારી શકો અધિકાર નથી. આપણે જોઈએ છે, એક નાનો માણસ હોય, એ ચાની લારી ઉપર કામ કરતો હોય, આપણા ઘરે કામ કરતો નાનો માણસ હોય, તો એની ઉપર આપણે બહુ આરામથી ગુસ્સો કરીએ છીએ, ખૂબ ક્રોધ કરીએ છીએ. સમાનપણે સર્વમાં, બધા સમાન છે, અમીર ગરીબ, નાનો માણસ મોટો માણસ, એની સાથે આપણે ગુસ્સો ન કરવો જોઈએ. આ આ પદની અંદર આટલી સમજૂતી આપણને આપે છે. બીજામાં, હે જી રામ, નિર્મળ થઈને કામને જીતવો ને રાખવો અંતરમાં વૈરાગ રહે. નિર્મળ થઈને કામને જીતવો, કોઈ તમારા સ્વભાવની અંદર એવો આડંબર ન હોવો જોઈએ, અંતરની અંદર એવો વૈરાગ ન હોવો જોઈએ. અંદરથી પણ આપણે ઘણીવાર બહારથી જગતના વૈભવનો મિથ્યા જાણીને ટાળી દેવો દુર્જનનો રાગ. આ વૈભવ જે અહીંયા બાજુનું સ્લાઇડ છે ને, એમાં બતાવી છે આપણી ભૌતિક સુખ સગવડો આપણને કેવી ગમે છે, એ બધું જ મિથ્યા છે, એને છોડીને એક દિવસ ચાલ્યું જવાનું છે એ નક્કી છે. વાસ્તવિક રીતે તો આપણા જીવનના મૂલ્યોને, આપણા વિચારોને આપણે અહીંયા મૂકીને જઈએ છીએ, અને દુર્જન, એ દુર્જનનો સાથ છોડી દેવો, એનો સાથ ટાળી દેવો, એમ અહીંયા ગંગા સતી એટલા માટે કહે છે કે જો તમે એક કાળી કોઠડીની અંદર રહ્યો, તો કોલસાની ખાણમાં જો કામ કરતા હોય, તો તમારા હાથ તો ચોક્કસ કાળા થવાના જ છે. અને એટલે જ દુર્જન સાથે રહેવાથી થોડા અંશો તો દુર્જનના તમારામાં આવી જ જાય છે. એવું ન થાય એટલા માટે એ દુર્જનનો સાથ છોડો. અને ત્યાર, હે જી રામ, આ લોક ને પરલોકની આશા તજવી ને રાખવું અભ્યાસમાં ધ્યાન રહે. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ છે કે એવી કોઈ બાબતોમાં આ લોક પરલોક કે બીજી ત્રીજી એક પણ જગ્યાએ તમારું લક્ષ કેન્દ્રિત કર્યા વિના અભ્યાસમાં ધ્યાન કરો, શિક્ષિત બનો, શિક્ષણ મેળવો, અને માનવીય મૂલ્યોને તમારા જીવનની અંદર એનું સિંચન કરો. તરણા સમાન સૌ સિદ્ધિઓને ગણવી, તમે ગમે એટલા મેડલો મેળવ્યા હોય, ગમે એટલા એવોર્ડ તમે પ્રાપ્ત કર્યા હોય, પણ એ બધું જ એક તરફ છે, મેળવું અંતરનું માન રહે. પણ અંતરનું માન જે છે એ હંમેશા મહત્વનું છે. તમને તમારી જાત ગમવી જોઈએ. બીજા લોકો તમને શાબાશી આપે ને સિદ્ધિઓ આપે ને મેડલ પહેરાવે, એ તો છે, ઓકે, પણ એનાથી તમારને અભિમાન ન આવી જવું જોઈએ. અને અહીંયા પહેલી સ્લાઇડમાં ગેટ ફોકસ્ડ, મતલબ તમારું હંમેશા ધ્યાન અભ્યાસમાં જ હોવું જોઈએ. ગંગા સતીના આ જે રચના છે, આ ભજન છે, આ જે પદ છે, એની અંદર ચોક્કસ આપણે એક વાત આ મેળવી શકીએ છીએ. પરીક્ષાના માધ્યમમાં તો આપણે આના પ્રશ્નોનો જવાબ લખવા માટે યાદ રાખવું જ પડે, પણ આ તો જીવનના અંતિમ શ્વાસ સુધી યાદ રાખવા જેવી વાત આપણને અહીંયા. અને અંતે કહે છે, હે જી રામ, ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું ને વર્તવું વચનની માહિરે. જે લોકો ગુરુમુખી છે, ગુરુની આજ્ઞાનું પાલન કરે છે, ગુરુ તરફ વળેલા છે, ઈશ્વર તરફ વળેલા છે, એમણે તો એમ જ રહેવું. અને વચન મતલબ કે જે તમે બોલો છો એ પ્રકારે જ તમારી વર્તન હોય, એ ખૂબ જરૂરી છે. ગંગા સતી એમ બોલ્યા રે પાનભાઈ, પાનભાઈને કહે છે, એને નડે નહીં જગતમાં કોઈ, એને કોઈ જગતમાં નડતું નથી. આવી સરસ રીતે આખા કાવ્યની અંદર વાત કરી છે. અહીંયા વર્તવું એટલે વર્તન કરવું, નિર્મળ એવો શબ્દ છે, નિર્મળ એટલે પવિત્ર, વૈરાગ એટલે વિરક્તિ, સંસાર પરની જે આસક્તિ છે એનો અભાવ, રાગ મતલબ સ્નેહ પ્રેમ, તરણું મતલબ ઘાસ, મેલવું મતલબ છોડવું. આ કાવ્યની સમજૂતી આપણે 15 મિનિટની અંદર મેળવી શક્યા છીએ. આ માધ્યમથી તમે જેટલું પણ સમજી શકો છો એ ખૂબ જ મહત્વનું છે, જરૂરી છે, કારણ કે આજનો સમય એ ઘરે રહીને પણ આપણે ઉત્તમ રીતે શિક્ષણ મેળવી શકીએ એ દિશામાં આપણે કામ કરવા જઈ રહ્યા છે. ટેક્સ્ટબુક ઓનલાઈન તમે ડાઉનલોડ કરેલી હશે, એના ક્વેશ્ચન આન્સર ખાસ જોઈ લેજો,
કંઈ પણ ડાઉટ હોય તો તમે મને ચોક્કસ પૂછી શકો. થેન્ક યુ વેરી મચ. આપ સૌ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દરેક વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડશો એવી અભ્યર્થના. થેન્ક યુ.